નમસ્કાર, હું મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આપ જાણો છો, દેશ જાણે છે, ચેકડેમ યોજના થી જળક્રાંતિ, ગીર ગાય અમારા આંગણે એ યોજનાથી ગીર ગાય ક્રાંતિ, પછી ગીર ગાય ક્રાંતિને સફળ કર્યા પછી કચ્છની ગાયનો કાન જાયલો અને કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા કાઢી અને કાંકરેજ ગાયની ક્રાંતિ થઈ અને ગાય આધારિત કૃષિ 2004 થી પ્રારંભ કર્યો, ત્યારે દેશ ગાય અને કૃષિને આબાદીની એક સૌથી સફળ યોજના એ પણ આપી અને દિવ્ય ગ્રામ યોજના આદિવાસી ક્ષેત્રમાં આપી. આમાં મારું જીવન મેં 20 વર્ષનું સમર્પિત કર્યું છે. 2006 થી આજે તારીખ છે 8/12/2019, એટલે 13 વર્ષથી હું કચ્છમાં કાંકરેજ ગાયનો અભ્યાસ કરવા અને પછી તો કાંકરેજ ગાય અભિયાનને સાર્થક કરવા, જે અમે 11 લાખ કાંકરેજ ગાય નિર્માણનો સંકલ્પ કર્યો છે, એમાં હું જાઉં છું. મારા મનોજભાઈ સોલંકી, દીપકભાઈ પટેલ ખંભરા નાની નાગલપર, મેઘજીભાઈ હિરાણી, દેવજીભાઈ આહિર અને વિપુલભાઈ શાહ, મહેશ ગઢવી, અનેક કાર્યકર્તા મિત્રો જોડાના છે. ત્યારે પહેલું તો મને કચ્છની પ્રકૃતિ, ગાય અને લોકોની જે માનવતા છે, હું આખા ભારતમાં જાઉં છું, એમ એક આદર્શ પ્રજા કચ્છ છે. આજે મને મળવા માટે રાજકોટ સાપરમાં પ્રોટેક સબમર્સિબલ નામની કંપની છે અને હું MD છું. એ કંપનીમાં મુલાકાતે મને મળવા માટે માણેકભાઈ ગઢવી, દેવાંગભાઈ, કલ્યાણભાઈ, કરમણભાઈ ગઢવી અને ખેતસિંહભાઈ ગઢવી ગામ મોટા ભાડિયા તાલુકો માંડવી જિલ્લો ભુજથી આવ્યા છે. ત્યારે મારો તમને પ્રશ્ન છે કે આ વર્ષે કચ્છમાં ખૂબ વરસાદ પડ્યો તો કેટલા ટકા પાણી દરિયામાં ગયું હશે? 90 થી 95 ટકા મિનિમમ. 90 ટકા ગયું છે, હાલ આપણે 80 ટકા માની લઈએ ગયું, બરોબર. હવે એક ચિંતા છે કચ્છના સારા માણસોને, માજનોને જે મુંબઈમાં બેઠા છે એને બધાને. ત્યારે અમે જે કામ કર્યું છે, હું કોઈ સારા વિચારનો માત્ર પ્રચારક નથી, સારા વિચારનો પ્રચાર ચોક્કસ કરીએ છીએ, પણ કામ કર્યા, જાતે કામ કર્યા પછી પાણીનો પ્રચાર ના કર્યો, પાણી રોક્યું, પાણી રોક્યું અને એનો સફળ પરિણામોનો પ્રચાર કર્યો, જામકામાં ગીર ગાયો બાંધી પછી ગીર ગાયની સફળતાનો પ્રચાર કર્યો, બરોબર. એટલે પેલા કર્મ કરી છે અને પછી એના પરિણામોનો પ્રચાર કરી છે, એટલે અમારું એક કર્મયોગનું કાર્ય છે. ત્યારે જ્યારે 1990 પછી સૌરાષ્ટ્ર ભયાનક જળ સમસ્યામાં સપડાનું, હજારો ગામોમાં પીવાના પાણીની સમસ્યા થઈ, ત્યારે સરકાર, ધર્મક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર પાસે આનો કોઈ ઉપાય હતો જ નહીં, જો હોત તો ચાલુ કરી દે, પણ પ્રકૃતિનો મને એક વિશ્વાસ છે. મેં 500 શાસ્ત્રો, 4 વેદ, ગીતાજી ખૂબ વાંચ્યા છે કે પરમાત્માની યોજના હોય છે આ જગતને ચલાવવાની, એટલે કોઈને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવે. તો હું 12 ધોરણ ભણેલો નથી, એટલે તો હજારો દેશમાં એન્જિનિયરો છે, તજજ્ઞો છે, સચિવો છે, પણ એને મારી પસંદગી કરી મને એક વિચાર અંતસ્ફૂર્ણા થઈ, પણ એ ત્યારે થાય કે આપણા હૃદયમાં શુદ્ધ ભાવ હોય, લાગણી હોય કે અરે આ પાણીથી તો સૌ દુઃખી છે, માનવ, કૃષિ, ગાય, જીવસૃષ્ટિ બધું ગામડા ભાંગી રહ્યા છે. એ મને સતત વેદના થતી હતી ને, તો સર્જનનું મૂળ સંવેદના છે, દુઃખદ સંવેદના અને સુખદ સંવેદના. તો એ વિદ્વાનો સાથે પણ ચર્ચા થઈ રહી છે કે તમને સુઈ જવું કેમ, તો કોઈ સંવેદના કે આપણા હૃદયમાં કોઈ શ્રેષ્ઠ ગીર ગાય જોઈને સંવેદના જાગે કે અવી ગાય હોવી જોઈએ, શ્રેષ્ઠ કાંકરેજ ગાય જોઈને સંવેદના જાગે કે અવી ગાય ઘરે ઘરે હોવી જોઈએ, અવા સારા નંદી હોવા જોઈએ, અવી સરસ ખેતી હોવી જોઈએ, કે કોઈ પણ પ્રશ્ન તમારા જીવનમાં, ઉદ્યોગમાં, ગામમાં, દેશમાં, સંસ્કૃતિમાં ઉભો થાય, બરોબર, કોઈ વિધર્મીઓ આપણને ખતમ કરવા માંગતા હોય આપણી સંસ્કૃતિને, તો એને મૂળમાંથી ઉખેડી નાખો, નહીતર પ્રશ્ન આપણને મૂળમાંથી ઉખેડી નાખશે. બસ આ મારો જીવન મંત્ર છે અને એને મેં પાણી સાથે જોડ્યો કે એક ગામમાં, નહીં તો ત્યારે ધારાસભ્યથી રાષ્ટ્રપતિના ગામમાં કે 2 ચેકડેમ એવતા ભાઈ ને સરકારની ગ્રાન્ટમાંથી પણ, ત્યારે મારા જેવા એક ખેડૂતનો દીકરો 35 વર્ષની ઉંમર, સામાન્ય આર્થિક સ્થિતિ, અને જેમ રામ વિભીષણને ટીલું કરે એમ મેં જામકાને એમ કીધું કે 10 થી 15 લાખમાં 51 ચેકડેમ આ ગામમાં બનશે ને બનાવવાના છે, અને ખરેખર એ ઈશ્વરની યોજના હશે તો મેં 5 સિદ્ધાંતની ચેકડેમ યોજના બનાવી કે પાણીનો પ્રશ્ન વ્યક્તિગત નથી, સામૂહિક છે, તો આખા ગામનું સંગઠન બનાવવું, પછી ગામમાં જ લોકફાળો કાઢવાનો, કારણ કે સરકારની ગ્રાન્ટ હતી નહીં, અમારી પાસે કોઈ દાતાઓ નહોતા, અને ત્રીજું ચેકડેમનું એવું અને સ્થળ પસંદ કરો કે જ્યાં ઓછો ખર્ચ થાય ને વધુ પાણી રોકે, એ મને કુદરતી સૂઝ છે, એ ખાલી પૈસાથી ના થાય કે ભાવનાથી ના થાય, એ મને કુદરતે આપેલી સૂઝ કે આ જગ્યાએ ચેકડેમ બનાવશો તો ઓછામાં ઓછો ખર્ચ થશે, તળાવ બનાવશો પાણી ખૂબ રોકાશે અને તૂટશે નહીં એ સૂઝ,
અને એક ચેકડેમની મેં મારી કોઠા સુધી ડિઝાઇન બનાવી. સરકારની ડિઝાઇન યુરોપથી આવેલી હતી, તે એક મીટર ઊંચો હોય તો એની 160 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર ઊંચો ને 160 સેન્ટીમીટર પોળો, એટલે એનાથી 1.5થી પણ વધારે પોળો બનાવો. ત્યારે મેં સીધું કાગળ પેન પકડાવીને કીધું કે 1 મીટર ઊંચો હોય તો 30 સેન્ટીમીટર જ બનાવો, 160 ને બદલે 30. મેં એમને કીધું કે 120 બનાવીએ, અને પછી એને પાછળ સપોર્ટ, જેને આપણે ઘોડા કહીએ, આમ ટેકા મારી દેવાના ચેકડેમના. એવું મેં માનસિક વિચાર્યું, કાગળ પેન જીવનમાં પકડા નથી. અને આ રીતે કરીએ, પાકો પથ્થરો અહીંયા ચેકડેમો બનાવીએ, ક્યાંક પાયો ગાળવાની જરૂર પડે ખાલી 2 ફૂટ જ ગાળવાનો. આ 2 મીટર ને 2.5 મીટર ગાળે છે, એ તો બધા ભ્રષ્ટાચારના ઘર છે અને પૈસાનો વેડફાટ છે. યોગ્ય સાઇટ હોય ત્યાં આ રીતે કામ થઈ શકે. આ જાતે સેંકડો ઓકડામાં ફરી અને સર્વે કર્યું, અને પછી શ્રમદાન. પાંચમો વિચાર, પેલું ગ્રામ સંગઠન, બીજું ગામમાંથી જ લોક ફંડ, ત્રીજું ચેકડેમની તળાવની યોગ્ય સ્થળ પસંદગી, ચોથું નવી ડિઝાઇન ચેકડેમની જે મારી કોઠા સુધી મેં બનાવી, અને પાંચમું શ્રમદાન. મેં લોકોને કીધું કે ધર્મને નામે આપણે એઠવાડું પાડવા ખૂબ ગયા છીએ, ખુવાર થવા ખૂબ ગયા છીએ, હાલો વાં સેવામાં, જ્યાં માત્ર લોકોને ધાર્મિક કાર્યક્રમો કરીને પૈસા નીચોવી અને ધર્મસ્થાનો જ વૈભવશાળી થાય છે, અને જેણે ત્યાગ કર્યો છે એમ સતત વાતો કરે છે. તો આજે ભારતીયની આખી હિન્દુ પ્રજાએ ચકાસવા જેવું છે કે સંસારીના જીવનનો આહાર કેવો છે, એના કપડાં કેવા છે, એનો વાર્ષિક ખર્ચ કેટલો છે, અને જે વૈરાગ્યની વાતો કરે છે એનું રહેણાંક કેટલા કરોડથી લઈને કેટલા અબજનું છે, એ કેટલા વૈભવમાં જીવે છે, એ રોજ કેટલા 56 ભોગ ખાય છે, કેટલું ખાય છે, એ સર્વે કરવા જેવું છે. તો હું માનું છું કે ત્યાગમાં સંસારી આવશે, અને મોટે ભાગે જે ત્યાગની વાત કરે છે એમાંથી બહુ જાજો બહુમતી વર્ગ બધા એવા નથી. આજે જૈનના સાધુઓનું જીવન પવિત્ર અને સાદું છે, એમ બીજા આપણા વૈદિક ધર્મમાં પણ સાદું છે, પણ ધર્મમાં વૈભવ અને એસારામ વૈધા છે. ધન સંગ્રહની દૂષણ ભયાનક વૈધું છે, ત્યારે એ સમય અને ધન આમાં ખર્ચો, એવું મેં લોકોને કીધું. વ્યસનમાં ધન ખર્ચો છો, તમાકુ માવા બીડી ગુટકા દારૂમાં ઈયામાં ખર્ચો, પ્રસંગોમાં ખર્ચો છો, અને એક એક ગામમાં તમે ત્યારે 100 થી લઈને 400 બોર કરી નાખેલા, તો એમાં આપણે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, હવે એની 10% રકમ આમાં ખર્ચો. આ વાત મેં કરીને લોકોને ગળે ઉતરી, એટલે ગામના તમામ ખેડૂત મજૂર શિક્ષકો બાલધારી બધાએ ફંડ આપ્યું, ઉત્સાહથી આપ્યું. દરેક ગામમાં મેં એક એક સમિતિ બનાવી, બરાબર, ચેકડેમની સમિતિ, અને પછી એ સંચાલન કરે, અમે સંચાલન ના કરીએ તો નવી પેઢી તૈયાર થાય, કે એના હાથમાં વહીવટ સોંપી દો. અમે એક પણ ગામમાં નાણાકીય વહીવટ, હા, મારું વ્યક્તિગત દાન, પછી અમારે જળક્રાંતિ ટ્રસ્ટ બનાવ્યું એનું દાન અમે ગામના લોકોને વિશ્વાસથી એના હાથમાં આપ્યું છે. ક્યાંય ભ્રષ્ટાચાર નથી થયો. પછી જે કામ થયું જામકામાં, એ માત્ર 10 લાખમાં 51 ચેકડેમ બન્યા. ત્યારે એન્જિનિયરો કહેતા આટલામાં તો એક કે બે જ બને સરકારી યોજનામાં, એને બદલે બન્યા તો એન્જિનિયરો કે આ ચેકડેમ ના રહીએ, તૂટી જાય, અને સામાન્ય લોકોથી લઈને સમાજસેવકો કારણે કાંઈ ના થાય. આજે અમને ગૌરવ છે કે જૂનાગઢ જિલ્લો સૌથી વધુ વરસાદનો જિલ્લો છે. ત્યાં અમારે સારા વર્ષે 40 ઇંચથી 80 ઇંચ વરસાદ થાય છે, હજી 21 વર્ષે એક પણ ચેકડેમની કાંકરી હલી નથી. આવું સરસ પરિણામ આવ્યું છે, અને આ ચેકડેમ યોજના જોવા આખા દેશના 20,000થી વધુ ગામના ચેકડેમ ગીર ગાય ગાય આધારિત કૃષિ ત્રણ યોજના જોવા 20,000થી વધુ ગામના 10 લાખથી વધુ લોકો આવ્યા છે. પછી આખા વિશ્વના 30 દેશના, આફ્રિકાના ગિની દેશના 3 સાયન્ટિસ્ટો સેક્રેટરીઓ અને એક મોટા ખેડૂત કાલે જ આવેલા, કાલે 7/12/2019 રોજ હું ત્યાં ગયો, તો એ આવ્યા હતા કે અમારા દેશમાં ભયાનક જળ સંકટ છે અને અમારે જામકાની જેમ આ કામ કરવું છે. ત્યારે મને આનંદ થયો અને દુઃખે થયું કે એક ગામ 10 લાખમાં 51 ચેકડેમ બનાવે છે, એ 21 વર્ષે તૂટતા નથી. જામકાનું વાર્ષિક કૃષિ ઉત્પાદન 10 કરોડ વધ્યું છે, ઘાસચારો રોજગારી બમણા થયા છે, ત્યાં ખેડૂતને આપઘાત કરવો નથી પડતો, કોઈ દુઃખી નથી, બે કોઈ બેકાર નથી. અને આજુબાજુના 5 ગામનો લાભ ગણીએ ને, કે કારણ કે ચેકડેમ પરખેડનું જામવાડા સેમરાડા બગડુન ગુંદાળા 4 ગામને બીજા લાભિત થયા છે, એની ખાલી 5 કરોડની આવક ગણો વધી હોય, એટલી એથી વધારે વધી છે, તો 5 કરોડનો લાભ તો બાજુના ગામને પણ થયો છે, એટલી રોજગારી ઘાસચારો પણ ત્યાં વધ્યા છે. તો 10 લાખનો ખર્ચ અને 4 મહિનામાં 10,000 માનવદિનનું શ્રમદાન, આમાંથી 15 કરોડનો વાર્ષિક લાભ થાય, રોજગારી ઘાસચારો બમણા થઈ જાય, તો વિશ્વના કોઈ ઉદ્યોગમાં આટલી સમૃદ્ધિ પ્રાપ્ત થાય ખરી, જે જળ સંગ્રહમાં થાય. હું વિશ્વાસ સાથે દેશને કહેવા માંગુ છું કે વિકાસ અને સમૃદ્ધિ, અસ્તિત્વ ટકાવવું, જીવસૃષ્ટિ બચાવવી, પણ આર્થિક ફાયદાનું પણ સૌથી પ્રધાન દેશમાં કોઈ કામ હોય તો જળ રક્ષા છે.
બરાબર. આવું અમે 300 ગામમાં 3000 ચેક ડેમ તળાવ બનાવ્યા છે અને બધે લોકોને પરાવલંબી લાલચૂન આરસુ કરીને નહીં અને આ રીતે કરે. અમારા કામ પછી સરકારે યોજના બનાવી પણ એમાં એક ભ્રષ્ટાચારનો બોરિંગ આવડી ગયો, આખી યોજના બદનામ થઈ ગઈ. 60-40 ચેક ડેમ યોજના જામતા ઉપરથી સરકારે બનાવી, અમને લખીને આપ્યું છે બરાબર સામેથી કે અમે તમારા કામ ઉપરથી બનાવી. અમારા કામ પછી વર્ષ દિવસ પછી સુરતના મિત્રો પણ આ પ્રચારમાં જોડાયા અને 2-4 વર્ષ એણે પણ પ્રચાર કર્યો અને એણે આર્થિક મદદ કરી. પણ આ રાષ્ટ્ર માટે અમે એક જવાબદારી સ્વીકારી લીધી કે આ દેશની જળ સમસ્યા મુક્ત કરવાની અમારી જવાબદારી છે અને એમાં જીવન સમર્પી દીધું. મને વિદેશના લોકો આવ્યા ત્યારે ગૌરવ એ વાતનું થયું કે આપણા કામની કોઈ પ્રચાર વિના જ્યાં ઓફિસ કશું નથી એની સુવાસ વિશ્વમાં પ્રસરી છે, એની કામ કરવા માંગે છે. ત્યારે આપણા દેશની સરકારે આનું સર્વે ના કરવું જોઈએ, રાજ્ય સરકારે ના કરવું જોઈએ અને જે દેશ આખા વિશ્વને આ બતાવે માર્ગ. મને ખબર નહોતી, હું તો ખેડૂતનો દીકરો. કેન્દ્રના મંત્રી સોમપાલ શાસ્ત્રીએ કીધું કે હું વિશ્વના 105 દેશોમાં ગયો છું અને અનેક તજજ્ઞો વિદેશના લોકોએ કીધું કે સરકારી મદદ વિના અને શ્રમદાનથી ચેકડેમ બનાવવાવાળું જામકા અને તમે વિશ્વના પહેલા છો, વ્યક્તિ છો. જામકા વિશ્વનું પહેલું ગામ છે. ઇતિહાસકાર નરોત્તમ પલાણ, સાહિત્યકાર નિરંજન રાજ્યગુરુએ કીધું કે માનવ સભ્યતાના ઇતિહાસમાં જે જ્યાં તળાવો બન્યા છે ભારત કે વિશ્વમાં, એ કા સરકાર રાજાએ બનાવેલા છે, શાસક કે અને કા શ્રેષ્ઠીઓએ બનાવેલા છે અને મજૂરી ચૂકવાય છે. પણ શ્રમદાનથી અને લોકોના પૈસે જે તમે કામ કર્યું એ માનવ સભ્યતાના ઇતિહાસનું પહેલું કામ છે. સચ્ચિદાનંદ સ્વામીએ જામકાને દેશની જળક્રાંતિની જન્મભૂમિ એ 20/11/1999 રોજ જાહેર કર્યું કે આ કામ ચેકડેમ યોજનાનું દેશની જળક્રાંતિ નામ આપું છું અને આને જામકા જળક્રાંતિની જન્મભૂમિ છે. અને મારા જેવા ખેડૂતના દીકરાને પીઠ થાબડતા કીધું કે આ દેશની જળક્રાંતિના પ્રણેતા છે. આનાથી મેં અહંકાર ના કર્યો અને મારો 2 વર્ષનો સંકલ્પ હતો RSS અને આઝાદીની લડત જોઈ કે ભાઈ એને જીવન નથી દીધું તો હું મારું 2 વર્ષ મારા જીવન મારા દેશ માટે ના આપી શકું. પણ સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે આ દેશની જળક્રાંતિના પ્રણેતા છે. તો મેં એમ કીધું હવે આ ભાર કોઈની ખંભેથી નીચે ફેંકાય નહીં અને મેં મારું જીવન આપ સૌ જાણો છો, દેશ જાણે છે કે જળ રક્ષા ગૌ રક્ષામાં મારું 20 વર્ષનું જીવન સમર્પિત કર્યું છે. ત્યારે કચ્છના લોકોને અને શ્રેષ્ઠીઓને અમને પણ મોટામાં મોટો સહયોગ મળ્યો હોય તો કચ્છના શ્રેષ્ઠીઓ પૂજનીય એવા કાંતિસેન સો કે જે મને દીકરાની જેમ હેત કરે છે અને દર વર્ષે વગર મેઘો સહકાર આપે છે, અમારું કામ સફળ થયું એમાં કાંતિસેન શ્રોફ, ચંદ્રકાંતભાઈ ગોગરી, જે આરતી ઇન્ડસ્ટ્રીઝના માલિક, સુનિલભાઈ ગાલા અને આખો ગાલા પરિવાર નવનીત પ્રકાશનના, અને અમારા નિમજીભાઈ ગંગર, આવા અનેક લોકો જોડાયેલા છે અને એ સાથ આપે છે. મેં જોયું કે સૌથી જ્યાં જ્યાં ઉદ્યોગપતિઓ થયા એમાં સૌથી ઉદાર ભાવ ને સેવા ભાવ, નિષ્કામ સેવા ભાવ હોય તો કચ્છના મહાજનો અને શ્રેષ્ઠીઓનો છે, તમામ શ્રેષ્ઠીઓનો. અને કચ્છની પ્રજા બહુ શ્રેષ્ઠ છે. ત્યારે તો આપણે સૌ જાગીએ અને કામ કરીએ તો કચ્છમાં જામકા જેવા 5 મોડલ ગામ પહેલાં ઊભા કરો, એનું સંપૂર્ણ માર્ગદર્શન અમે આપીએ. તમે ફંડ એકત્રિત કરો અને મહેનત કરો અને સંગઠિત થાઓ અને 5 ગામને સંપૂર્ણ 12 માસી જળ સંપન્ન કરીએ તો જે તમે કહો છો કે 90% પાણી દરિયામાં વહી ગયું છે એને રોકી લેશું તો કચ્છ એવો પ્રદેશ છે કે અવારનવાર 1-1 બબે દુકાળ આવે છે ત્યારે પણ ભૂગર્ભ જળ સંપન્ન રહેશે અને કચ્છની કૃષિ, જીવસૃષ્ટિ અને જનસમાજ આબાદ થશે એમાં કોઈ સંદેહ નથી.